નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ક્લાસમાં હું જનરલ દંદલે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે આજના ઓનલાઈન લેક્ચરમાં કન્જંક્શન વિશે માહિતી મેળવવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો આ કન્જંક્શન છે એ ગ્રામરનો ખૂબ મહત્વનો ટોપિક છે આપણે છે 10માં 12માં સુધી આ ટોપિક છે કામમાં આવવાનો છે તો આપણે આ ટોપિકને શાંતિથી અને આપણી પાકી બુકમાં સમજીને લખવાનું છે અહીંયા જે કંઈ નિયમો જે કંઈ વાક્ય તમને લખાવેલા છે એ તમારે સાથે સાથે તમારી પાકી બુકમાં પણ લખતું જવાનું છે તો ચાલો આપણે માહિતી મેળવીએ કે આ કન્જંક્શન એટલે છે શું તો જો કન્જંક્શનને આપણે ગુજરાતીમાં કહીએ છે સંયોજન તમારે ગુજરાતી ભાષામાં પણ ગુજરાતી ગ્રામરમાં પણ આ સંયોજન આવતા રહે છે એને સામાન્ય ઉદાહરણ રીતે આપણે સમજીએ તો આપણા ઘરમાં પાઇપલાઇન હોય છે આ પાઇપલાઇનને આપણે જોડવી હોય તો એમાં કેમ એલ્બો અને એનો ઉપયોગ કરીએ છીએ ટીનો ઉપયોગ કરીએ છીએ આ વસ્તુ એટલે આમાં આપણી ગ્રામરમાં એ કન્જંક્શનનો ઉપયોગ થાય છે તો એ બે જુદા જુદા વાક્યને જોડવાનું કામ કરે છે કન્જંક્શન છે તો આપણે એની વ્યાખ્યા જોઈએ કન્જંક્શન એટલે છે શું તો કેટલીકવાર અંગ્રેજી ભાષામાં બે વાક્યને કોઈ એક શબ્દ દ્વારા જોડવામાં આવે છે એટલે આપણે એને શું કહીએ છીએ કન્જંક્શન કહીએ છીએ તો જો ઘણી વખત કન્જંક્શન એટલે કે સંયોજકોનો ઉપયોગ બે શબ્દને જોડવા માટે કરવામાં આવે છે આપણે એ વસ્તુ જોઈ ગયા છીએ હવે કન્જંક્શન બે વાક્યને જોડતા હોવાથી એને આપણે શું કહેશું કનેક્ટિવ્સ પણ કહેવાય છે બરાબર કનેક્ટ એટલે જોડવું હવે પહેલું કન્જંક્શન કયું છે તો કે એન્ડ આ એન્ડનો ઉપયોગ આપણે ઘણી બધી વખત આપણા પાઠ દરમિયાન કોઈ પણ વસ્તુમાં આપણે કોઈ સિરિયલ જોતા હોય ટીવી જોતા હોય ત્યારે આપણે ઘણી બધી વખત આ શબ્દ આપણે ઉપયોગમાં એનો લીધેલો જોવા મળે છે તો એન્ડ એટલે શું થાય છે તો કે એન્ડ એટલે અને તો જોઈએ જો બીજો એનો અર્થ આપણે તથા તરીકે પણ કરી શકીએ ગુજરાતીમાં પણ આપણે અનેનો ઘણી બધી વખત ઉપયોગ કરતા હોઈએ છીએ એવી રીતે આપણે એનો અંગ્રેજી ભાષામાં ઉપયોગ કરતા શીખવાનું છે તો ઈ ક્યારે વપરાશે એટલે કે કોઈ પણ બે કરતા કર્મ અથવા વિશેષણોને જોડવા માટે વપરાય છે કોઈ પણ બે કર્તાને જોડવા હોય કોઈ પણ બે કર્મને જોડવા હોય અથવા તો કોઈ પણ બે વિશેષણને જોડવા હોય ત્યારે આપણે એન્ડનો ઉપયોગ કરીએ છીએ એન્ડ એટલે થશે અને તો ચાલો જોઈએ ઉદાહરણ રીતે સમજીએ કે મોહન ઇઝ ક્લેવર મોહન હોશિયાર છે સોહન ઇઝ ક્લેવર મોહન પણ હોશિયાર છે અને સોહન પણ હોશિયાર છે તો બે જુદા જુદા કર્તા આપેલા છે અને એમાં ખાસ બાબત શું છે તો કે બંને ક્લેવર છે તો હું એવી રીતે વાપરું કે મોહન હોશિયાર છે સોહન હોશિયાર છે એના બદલે હું ગુજરાતીમાં શું કહી શકું કે મોહન અને સોહન હોશિયાર છે તો એવી જ રીતે આપણે ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે કે મોહન એન્ડ સોહન બે કરતા વચ્ચે આપણે શું કર્યું એને જોડવા માટે એન્ડ એટલે કે અનેનો ઉપયોગ કર્યો મોહન એન્ડ સોહન આર ક્લેવર મોહન અને સોહન હોશિયાર છે બીજું જોઈએ તેજસ હેઝ અ બાયસિકલ હી હેઝ અ કાર જો બે જુદા જુદા કર્મ વિશેનું વાક્ય છે કે તેજસ પાસે બાયસિકલ છે તેની પાસે કાર છે તો હું એમ પણ ગુજરાતીમાં કહી શકું કે તેજસ પાસે સાયકલ છે અને કાર છે બરાબર તો એને આપણે કેમાં ટ્રાન્સલેટ કરવાનું છે ઇંગ્લિશ તેજસ હેઝ અ બાયસિકલ એન્ડ અ કાર તેજસ પાસે બાયસિકલ અને કાર છે આવી રીતે એન્ડનો ઉપયોગ આપણે કરવાનો રહેશે ચાલો ત્યાર પછી બીજું કન્જંક્શન છે આપણું બટ બટ એટલે પણ આને પણ આપણે ઘણી બધી વખત વાક્યમાં ઉપયોગ કરતા જોઈ ગયેલા હોઈએ છીએ આપણે હવે એને ગ્રામરની દ્રષ્ટિએ જોવાનું છે તો બટનો ઉપયોગ ક્યારે થશે તો કે બે વાક્યમાં વિરોધાભાસ દર્શાવવો હોય બરાબર બે વાક્યમાં વિરોધાભાસ દર્શાવવો હોય ત્યારે આપણે બટનો ઉપયોગ કરીએ છીએ આમ થયું પણ આપણે એમ જેને કહીએ છીએ ને મેં બહુ મહેનત કરી પણ હું નિષ્ફળ ગયો રાહુલ ઊંચો છે પણ તેની બેન નીચી છે આવું ઘણી બધી વખત આપણે ગુજરાતીમાં બોલતા હોઈએ છીએ એને આપણે ઇંગ્લિશમાં જોવાનું છે ઉદાહરણ જોઈએ રિયા વર્ક હાર્ડ રિયાએ સખત મહેનત કરી સી કુડ નોટ સક્સેસ પણ તેની સફળ થઈ નહીં તો આપણે જો ગુજરાતીમાં એનું ટ્રાન્સલેટ કરીએ એટલે આપણને તરત જ ખબર પડી જાય કે એમાં અનેનો આવે
તો આપણે કશું નહીં કરીએ સતત મહેનત કરી અને તે સક્સેસફુલ ન ગઈ એવું આપણે નહીં કરીએ પણ ત્યાં પણ જ આવશે રિયા વર્ક હાર્ડ સી કુડ નોટ સક્સીડ તો આપણે બટ મૂકીને કેવી રીતે કરવાનું રહેશે તો રિયા વર્ક હાર્ડ બટ કુડ નોટ સક્સીડ રિયાએ મહેનત કરી પણ સફળ થઈ નહીં તો અહીંયા બીજી વખત આપણે શું કરશું સી છે એ કાઢી નાખશું અંગ્રેજી ભાષામાં આપણને બધાને નિયમ ખબર છે એક વખત નામ વપરાઈ જાય ત્યારે બીજા વાક્યમાં આપણે એનું પ્રોનાઉન મૂકતા બરાબર ને બે જુદા જુદા વાક્યમાં આપણે શું કરતા હોઈએ છીએ કરતા પ્રમાણેનું સર્વનામ મૂકતા હોઈએ છીએ પણ હવે કન્જેક્શન તો શું કરે છે બે જુદા જુદા વાક્યને એક બનાવે છે તો એક વાક્ય જ્યારે બનતું હોય ત્યારે રિયા તો આપણે મૂકેલું જ છે કે રિયા વર્ડ હાર્ડ અને હવે એ એક ને એક વાક્ય બને છે એટલે આપણે સી મૂકશું નહીં રિયા વર્ક હાર્ડ બટ કુડ નોટ સક્સેસ બીજું વાક્ય જોઈએ અંકિત ઇઝ રિચ અંકિત પૈસાદાર છે હી ઇઝ અનહેપી તે નાખુશ છે બરાબર તો અહીંયા પણ જો બે જુદા જુદા વાક્ય છે અંકિત ઇઝ રિચ પહેલું વાક્ય છે હી ઇઝ અનહેપી બીજું વાક્ય છે તો જો અહીંયા પણ આની જેમ જ આપણે કરવાનું છે કે અંકિત ઇઝ રિચ પછી આપણે શું કરવાનું ફૂલ સ્ટોપ પછી બટ મૂકી દેવાનું બટ અનહેપી હવે હી ઇઝ ની આપણે કઈ જરૂર નથી અંકિત ઇઝ રિચ બટ અનહેપી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળના કન્જેક્શનમાં જોઈએ અત્યાર સુધીમાં આપણે એન્ડ અને બટ નો અભ્યાસ કર્યો હવે પછીનો જે આપણો કન્જેક્શનનો ટોપિક છે એ છે ઓર આનો પણ આપણે ઘણી બધી વખતે ઉપયોગ થયેલો જોતા હોઈએ છીએ ઓર નો અર્થ થાય છે અથવા કે આ બે અર્થ થાય છે ઓર નો અર્થ આપણે કહીશું અથવા ઓર ની જગ્યાએ તમે અધરવાઇઝ પણ ઉપયોગમાં લઈ શકો છો ઓર અને અધરવાઇઝ બંનેમાંથી તમે કોઈ પણ ઉપયોગ કરી શકો છો હવે ઓર ક્યારે વપરાય છે કે જ્યારે બેમાંથી કોઈ એક વિકલ્પ નહીં જો સરખી રીતે સમજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે બેમાંથી કોઈ એક વિકલ્પને પસંદ કરવો પડે એમ હોય તમારી પાસે બે ઓપ્શન છે પણ તમારે એ બે ઓપ્શનમાંથી કોઈ પણ એકને પસંદ કરવાનું છે કાં તો તમારે દિલ્હી ફરવા જવાનું છે કાં તો તમારે જવાનું છે રાજસ્થાન આવો જે ઓપ્શન હોય હું કાં તો દિલ્હી જઈશ કાં તો રાજસ્થાન ત્યારે આવા વખતે તમારે ઓરનો ઉપયોગ કરવો પડે છે તમે ઘણી બધી વખતે પિક્ચરોમાં સિરિયલોમાં જોતા હોય તો હોવ છો કે પ્રશ્ન કઈ રીતે પૂછતા હોય તો વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી તો ત્યાં પણ તમને જો બે વિકલ્પ આપે છે આમ શું કીધું આપણને કોઈ પણ એક વિકલ્પને પસંદ કરવાનો હોય ત્યારે આપણે ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે આપણે શું પૂછીએ છીએ એમને કે તમે ચા લેવાનું પસંદ કરશો કે કોફી તો તમને એમાં શું આપેલા છે બે ઓપ્શન આપેલા છે બે ઓપ્શનમાંથી તમારે એક ઓપ્શનની પસંદગી કરવાની હોય ત્યારે તમે ઓરનો ઉપયોગ કરો છો અથવા તો અધરવાઇઝનો ઉપયોગ કરો છો બરાબર બેમાંથી એકનો ઉપયોગ થતો હોય છે તો જો હવે ઓરનો ઉપયોગ આપણે કરીએ છીએ ત્યારે એના ઉદાહરણ જોઈએ યુ કેન હેવ ટી તમે ચા લઈ શકો છો યુ કેન હેવ કોફી તમે કોફી લઈ શકો છો હવે એને આપણે શું કરવું છે યુ કેન હેવ ટી ઓર કોફી તમે ચા લઈ શકો છો અથવા તો કોફી બરાબર મેં જેમ તમને હમણાં ઉદાહરણ આપ્યું તેમ કે વુડ યુ લાઈક ટુ હેવ ટી ઓર કોફી તમે ચા લેશો કે કોફી બરાબર આવા વાક્યમાં ઓરનો ઉપયોગ થતો હોય છે જ્યારે ઓપ્શન આપણને આપવામાં આવતો હોય ત્યારે બીજું આપણે જોઈએ વોક ફાસ્ટ ઝડપથી ચાલો પછી શું કહે છે યુ વિલ મિસ ધ ટ્રેન તમે ટ્રેન ચૂકી જશો તો આપણે શું કહેશું ગુજરાતીમાં કે ઝડપથી ચાલો નહીંતર તમે ટ્રેન ચૂકી જશો તો ઓરનો અર્થ બીજો આપણે નહીંતર પણ કરીએ તો જો આપણે વાતથી જોઈએ કે વોક ફાસ્ટ ઓર યુ વિલ મિસ ધ ટ્રેન ઝડપથી ચાલો નહીંતર તમે તમારી ટ્રેન ચૂકી જશો વિદ્યાર્થી મિત્રો તમે ઘણી બધી વખત શિક્ષકો પણ એવું કહેતા હોય છે કીપ ક્વાઇટ ઓર આઈ વિલ પનિશ યુ કે શાંતિથી બેસો નહીંતર હું તમને સજા આપીશ તો અહીંયા તમારી પાસે બે ઓપ્શન છે શાંતિથી બેસવું અથવા તો સજા નો ભોગ બનવું તો અહીંયા પણ તમને બે ઓપ્શન આપતા હોય છે આવી રીતે આ ઓર નો ઉપયોગ થાય છે બરાબર ત્યાર પછીનો ટોપિક છે સો સો એટલે તેથી તો આપણે જોઈએ કે જ્યારે
વાક્ય માં કારણ દર્શાવ્યું હોય કોઈ પણ ઘટના બને છે એના પાછળનું કારણ શું બન્યું એ આપણે દર્શાવ્યું હોય અને બીજા વાક્યમાં પરિણામ દર્શાવ્યું હોય પહેલું જે વાક્ય છે એમાં આપણે કારણ દર્શાવ્યું છે બીજા વાક્યમાં એટલે કે સો પછી જે આપણે વાક્ય આવ્યું હોય એમાં આપણે દર્શાવેલું હોય છે પરિણામ ત્યારે સો અથવા થેટરનો ઉપયોગ થાય છે અહીંયા કેમ આપણે ઓર અથવા તો ઓર એલ્સ નો અથવા તો અધરવાઇઝ નો ઉપયોગ કરતા હતા એવી જ રીતે સો ની જગ્યાએ તમે થેટર નો પણ ઉપયોગ કરી શકો છો થેટર નો અર્થ પણ થશે તેથી બરાબર તો જો આની વાક્યરચના કેવી રીતે હોય તો કે પહેલા કારણદર્શક વાક્ય હોય એટલે આપણે ઉદાહરણ જોશું એટલે તમને ખ્યાલ આવી જશે કે પહેલા છે કારણદર્શક વાક્ય છે પછી સો અથવા તો તમે થેટર મૂકશો અને પછી પરિણામદર્શક વાક્ય મૂકશો તો જો રીમા વોકડ વેરી સ્લો તો રીમા વોકડ વેરી સ્લો છે શું છે આપણે કારણ દર્શાવે છે રીમા કેવી રીતે ચાલી ધીમી ચાલી તો હવે પરિણામ શું આવ્યું તો કે શી રીચ ધ સ્ટેશન લેટ તો તેના પરિણામમાં એવું આવ્યું કે તેની સ્ટેશને મોડી પહોંચી તો આપણે શું કરશું એનું રીમા વોકડ વેરી સ્લો સો શી રીચ ધ સ્ટેશન લેટ રીમા ધીમે થી ચાલી તેથી તે સ્ટેશને મોડી પહોંચી તો જો રીમા વોક વેરી સ્લો આપણું કારણ દર્શાવે છે કે રીમા કારણ શું થયું એને મોડો પહોંચવાનો તો કે તે ધીમે ચાલી એટલા માટે એનું પરિણામ શું આવ્યું તો કે તે સ્ટેશને મોડી પહોંચી અને પછી આપણે શું મૂક્યું તો કે સો હતો તો ધેર પર હું ત્યાં સો ની જગ્યાએ ધેર પર પણ વાપરી શકું છું કે રીમા વોક વેરી સ્લો therefore she reached the station late આવે એટલે કોઈ પણ બે માંથી એકનો ઉપયોગ હું કરી શકું છું ચાલો બીજું ઉદાહરણ જોઈએ રહીમ વોઝ બ્રેવ રહીમ બહાદુર છે he could catch the thief રહીમ બહાદુર છે શું છે આપણું કારણ દર્શક વાક્ય છે અને અહીંયા આ છે બીજું વાક્ય he could catch the thief તો તે ચોરને પકડી શકે તો બહાદુર છે એનું પરિણામ શું આવ્યું તો કે તે પરિણામ દર્શક વાક્યમાં એવું આવ્યું કે તે ચોરને પકડી શકશે તો હવે જો આપણે એમ જ કરવાનું છે કે જ્યાં પુસ્તક છે ત્યાં સો અથવા તો ધેર પર મૂકી દેવાનો આવે છે રહીમ વોઝ બ્રેવ સો હી કુડ કેચ ધ થીફ રહીમ બહાદુર છે તેથી તે ચોરને પકડી શકશે તો અહીંયા સો ની જગ્યાએ જો ધેર પર પણ તમે વાપરી શકો છો એનું ઉદાહરણ મને મેં તમને લખેલું આપી દીધેલું છે રહીમ વોઝ બ્રેવ therefore he could catch the thief રહીમ બહાદુર છે તેથી તે ચોરને પકડી શકશે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમે કન્જંક્શનનો ઉપયોગ કરી શકો છો આપણે ચાર કન્જંક્શન જોઈએ એન્ડ બટ પછી ઓર અને સો આપણે બાકીના કન્જંક્શન છે નેક્સ્ટ વિડિયોમાં જોશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મેં તમને અહીંયા જે બોર્ડમાં જે કાંઈ નિયમો જે કાંઈ વાક્ય લખાવેલા છે એ તમારે તમારી બાકી બુકમાં સારા અક્ષરે લખવાના છે આપણે ટૂંક સમયમાં બીજા કન્જંક્શનના વિડિયોને જોઈશું ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો